વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ જેનું પહેલું પ્રકરણ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જેમાં પ્રસ્તાવના અર્થશાસ્ત્રો એટલે શું એનો અર્થ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન કૌટિલ્ય દ્વારા થયેલું તેની તેમજ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ સાથે સાથે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ એના વિશેનો આપણે અભ્યાસ કરીશું પહેલાં પ્રકરણમાં અર્થશાસ્ત્રના વિષય પ્રવેશમાં આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન માનવી બુદ્ધિશાળી પ્રાણી છે બીજા બધા પ્રાણીઓમાં કરતાં માનવીય ચડિયાતો છે બુદ્ધિની દૃષ્ટિએ અને એના કારણે માનવી એ પોતાની આસપાસની આજુબાજુની જે કંઈ પરિસ્થિતિ છે તેનું વિશ્લેષણ કરી શકે છે અને જે વિશ્લેષણ કરે છે એનું એ વર્ગીકરણ પણ કરી શકે છે એટલે વર્ગીકરણ કરી અને એ માનવ જીવનને સુખરૂપ બનાવવા માટે જુદી જુદી વ્યવસ્થાઓ ઊભી કરી જેમાં એણે સમાજ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા અર્થવ્યવસ્થા આ જે વ્યવસ્થાઓ માનવીએ ઊભી કરી એ વ્યવસ્થાઓને સમજવા માટે તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઉધા ઊભા થતા જે પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે આદિયુગમાં માણસ પોતાના કેટલાક જે પ્રશ્નો કે સમસ્યાઓ ઉદ્ભવતી તેનો ઉકેલ એ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો કેમ તો તે વખતે રાજાશાહી અને હતું અને એના કારણે એ જે કંઈ સમસ્યા ઉદ્ભવતી એને લડાઈ કે યુદ્ધ દ્વારા એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતો પણ જેમ જેમ સમજણનો વિકાસ થયો તેમ સમસ્યાઓના ઉકેલ શાસ્ત્રો દ્વારા બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા માનવી કરતો થયો એટલે અર્થશાસ્ત્ર જોઈએ તો આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તો સૌથી પહેલાં અર્થશાસ્ત્રનો અર્થ આમ તો અર્થશાસ્ત્રનો અર્થ સાદો છે અર્થનું શાસ્ત્ર સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે જુદા જુદા જેમાંનું એનો એક અર્થ છે અર્થ છે ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું પ્રાપ્ત કરવું જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે અંગ્રેજી માં અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ કહે છે અને આ ઇકોનોમિક્સ શબ્દ ગ્રીક શબ્દ આઇકોનોમસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે પ્રાચીન ગ્રીસમાં એમ કે ઘરવખરી ઘર સામાન રાજરચીલું જે કંઈ વ્યક્તિગત રીતે પોતાની માલિકીનું હોય તેને આઇકો કહેતા અને એ ઘરના સરસામાન જે છે રચેલું છે એની વ્યવસ્થાપન કરવાની રીત એટલે એને વ્યવસ્થિત રીતે ગોઠવવું એ જે રીત એને નોમસ કહેતા અને આ બે શબ્દો ઉપરથી આઇકોનોમસ શબ્દ ઉપરથી અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ આવ્યો એમ કહેવાય છે અર્થશાસ્ત્રમાં ભારતીય ચિંતન ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ ભારતમાં એમ કે સભ્યતા અને સંસ્કૃતિનો જે ઇતિહાસ છે આપણો તે પાંચ હજાર વર્ષથી પણ વધારે જૂનો છે અને એટલે જ ભારતીય ચિંતનમાં માનવ જીવનના વિવિધ અને કે જુદા જુદા ભાષાનો અભ્યાસ અને માર્ગદર્શન આપણને જોવા મળે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો માનવ જીવનમાં મનુષ્ય કરવાના હોય છે માનવ જીવનના ચાર મુખ્ય ઉદ્દેશ્ય છે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે એટલે બીજો જે પુરુષાર્થ છે અર્થ એ પુરુષાર્થને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે અર્થ એટલે કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે પ્રવૃત્તિ થાય એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે કશુંક મેળવવાનું કશુંક મેળવવાની ઈચ્છાથી જે પ્રવૃત્તિ થાય એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહે છે જીવન નિર્વાહ એટલે કે આજીવિકા રોજીરોટી ભરણ પોષણ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું આવક મેળવવી કમાવવું એ માણસનું કર્તવ્ય છે એટલે કે ફરજ છે પચીસો વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય જેનું બીજું નામ ચાણક્ય છે જેને આપણે ચાણક્યના નામથી પણ ઓળખીએ છીએ તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે એટલે કે જ્યાં મનુષ્ય રહે છે વસવાટ કરે છે એ ભૂમિ પણ અર્થ છે તેવી પૃથ્વીના લાભ અને પાલનનો ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એટલે ચાણક્ય યાને કે કૌટિલ્યની દૃષ્ટિએ મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એમ ચાણક્ય કહે છે આ ચાણક્ય અર્થશાસ્ત્રની વ્યાખ્યા કરી ભારતીય ચિંતનમાં એમ કે માનવ કલ્યાણનો સમગ્ર થયા વિચાર થતો હતો માનવનું કલ્યાણ થાય એનો વિચાર થતો આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધાર સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે એટલે આર્થિક પ્રવૃત્તિ એ માત્ર અર્થને જ કેન્દ્રિત રાખતી નહીં ભારતીય સંસ્કૃત ચિંતનમાં પણ નૈતિક આધારને પણ સાથે રાખતી અને સમગ્ર માનવના કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય અને માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં આપણને નીતિશાસ્ત્રની અસર પણ જોવા મળે છે ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રમાં રજૂ કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં ભારતીય ચિંતનમાં કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા થશે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આ કૌટિલ્યની દૃષ્ટિએ અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે હવેનો આગળનો અભ્યાસ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એના વિશે હવે પછીના પાઠમાં આપણે અભ્યાસ કરીશું